ડીસાના ગોવર્ધન પાર્ક વિસ્તારમાં વીજપોલ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે આ વીજપોલ ઘરાશય થાય તો અહીં મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. આ ખતરનાક હાલતમાં ઉભેલા વીજપોલને હટાવવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અનેક રજૂઆતો કરવામાં આવ્યા છતાં તેનું કોઈ જ નિરાકરણ આવતું નથી, જેને લઈ સ્થાનિકોમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. આ વીજપોલ હટાવવા માટે સ્થાનિક લોકો દ્વારા 25 દિવસ પહેલાં ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત કરી હોવા છતાં હજુ પણ આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી, ત્યારે સ્થાનિકો આ વીજપોલ દૂર કરવાની માંગ કરી રહ્યા છે. હું ગોવર્ધન પાર્ક સોસાયટીમાં રહું છું. મારી બાજુમાં એક ઇલેક્ટ્રિક થાંભલો છે ઘરની બાજુમાં, એમાં ખાસો નીચે હોલ પડી ગયો છે. હોલ પડી ગયો છે, થાંભલો નમી ગયેલો છે, બરાબર. આજે જીએબીમાં રૂલરમાં લગભગ મહિનાથી કમ્પ્લેન કરી છે. લગભગ 2-3 વખત ફોન ઉપર વાત થઈ અને પછી એક વખત જઈને રિજમેન્ટ કમ્પ્લેન્ટે લખાઈ, છતાંય કોઈ નિકાલ આવતો નહીં. પ્લીઝ, એટલે મેં પછી બીકે ન્યૂઝમાં આ વસ્તુ આપી છે. તમારે બીકે ન્યૂઝવાળા જે કરશે રજૂઆત, ઠીક. કેમકે આ શું છે, એક જાનનું જોખમ છે. કેમકે એનું કારણ શું છે કે ચાલુ કરંટમાં જો થાંભલો પડી જાય તો કોઈ છોકરાઓ રમતા હોય, ગાયો અહીંયા આવતી હોય અને પાણી ભરાયેલું, આખી સોસાયટીમાં કરંટ આવે એમ છે. આટલો સિરિયસ મેટર છે. મેં 2-3 વખત ત્યાં જીઈબીમાં ફોન કરીને કીધું કે ભાઈ આ મેટર બહુ સિરિયસ છે અને તમે ગમે તે રીતે તરત એક્શન લઈ લેજો. પણ આ વાતને હજી 20-25 દિવસ થઈ ગયા પણ કોઈ એક્શન લેતા નથી. ડીસાના બિહારીબાગ વિસ્તાર અત્યારે ગંદકીની સમસ્યાને લઈ પરેશાન છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા કોઈ પણ જાતની સુવિધા સફાઈ કરવામાં ના આવતા બિહારીબાગ ગંદકીથી ઉભરાઈ ગયો છે. આ વિસ્તારમાં એક જ સ્થળે ગટરનું પાણી ભરાઈ જતું હોવાના લીધે સ્થાનિકોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસા દરમિયાન આવા ગંદા પાણીના લીધે મચ્છરોનો ત્રાસ વધી જતાં સ્થાનિકોમાં વાયરલ બીમારીઓનો ભય જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અહીં આવેલી ખુલ્લી ગટરોમાં મૃત પશુ ફેંકી દેવામાં આવતા હોવાના લીધે સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે. બિહારીબાગ સોસાયટીમાંથી અમારે પાછળ એરિયામાં છેલ્લા પડીએ છીએ, પાછળ મોટી ગટર જાય છે, એનો કોઈ નિકાલ આવતો નથી. અમને કઈ કઈ જાય છે, બધા વોટિંગમાં ઊભા રહેશે કે આજ કરીએ, આ વખત કરી આપીશું, આ વખત કરી આપીશું. એ ટાઈમને 15 વર્ષ થઈ ગયા પણ કોઈ ગટરનો નિકાલ આવતો નથી. પાછળ કોઈ કૂતરા મરેલા જાનવરો કાપી કાપીને ફેંકી જાય છે. ગંદકી ખૂબ થઈ ગઈ છે. અમારે રહેવું કેવી રીતે, ઘરમાં પાછળનો દરવાજો બિલકુલ ખોલી શકતા નથી. ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલા બિહારીબાગ વિસ્તારમાં છેલ્લા 4 માસથી પીવાનું પાણી ના મળતા લોકો પરેશાન છે, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે ડીસા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવતા પાલિકા દ્વારા અહીં પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવા માટે 7 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હતો, પરંતુ તેમ છતાં પાણીની સમસ્યાનું નિવારણ ના આવતા પાલિકા દ્વારા આ ખાડો જેમ હતો તેમ મૂકીને પાલિકાના કર્મચારીઓ જતા રહ્યા છે, જેના લીધે આ 7 ફૂટ ઊંડો ખાડો ગમે ત્યારે મોટી ઘટનાને અંજામ આપી શકે તેમ છે. આ વિસ્તારના રહીશોએ પાલિકા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા પાલિકાએ નિયત કરવામાં આવેલા તમામ કરવેરા નિયમિત ભરવામાં આવતા હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે જો આ ખાડાને પાલિકા દ્વારા ટૂંક સમયમાં પૂરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. કે છેલ્લા 6 માસથી અમારા આ વિસ્તારની અંદર બિલકુલ પાણી આવતું નથી. અમે 5 દિવસ પહેલાં અમારી લાઈનો સાફ કરાવી પણ એમાં કશું ફોટ નથી. આજે 4 દિવસથી નગરપાલિકાવાળાએ મેઇન પાઇપ ખોદી છે પણ મેઇન પાઇપમાં બિલકુલ પાણી નથી અને આ ખાડો આવી રીતે 5 ફૂટો ખુલ્લો મૂકીને જતા રહે છે મજૂર લોકો કે આજે પાણી આવે તો સાફ કરીએ, કાલે પાણી સાફ કરીએ. હવે રાત વરાત આમાં કોઈ બચ્ચું પડી જાય, કોઈ જાનવર પડી જાય, કોઈ ઘરું બુડું પડી જાય, મરી જાય તો આની જવાબદારી કોણ? પણ આ વિભાગને નથી 11મો લેતું કે નથી 9 નંબરવાળા લેતા, એટલે અમારી સમસ્યાનો કોઈ ઉકેલ નહીં. આ પાછળ અમારે ખુલ્લી ગટરો છે, એ ગટરોમાં એટલી ગંદકી થયેલી છે, એનો પણ કોઈ નિકાલ કરતું નથી. તો હવે અમારી આ સમસ્યાનો હલ નહીં થાય તો અમે આખા આટલા વિસ્તારના લોકો નગરપાલિકાની અંદર આવીને ભૂખ હડતાલ ઉપર બેસીશું. જેટલા સુધી અમારો પ્રશ્નનો ઉકેલ નહીં આવે એટલા સુધી અમે ત્યાંથી ખસવાના નથી. અમે વારંવાર રજૂઆત કરવા છતાં, કેટલા ફોન કરવા છતાં પણ કોઈ લોકો પણ અમારી સાથે સાંભળતું નથી. 6 માસથી અમારા અહીંયા એક ટીપું પાણી નથી.